તો દાંતા તાલુકામાં 6 દિવસમાં 4 ભૂતિયા શિક્ષકો સામે આવતા શિક્ષણ વિભાગ પણ હવે દોડતું થયું છે. ત્યારે શિક્ષણ મંત્રીએ શિક્ષણ સચિવ જોડે બેઠક કરી છે અને સમગ્ર ગુજરાતમાં લાંબી રજા ઉપર અને બહાર વિદેશ ગયેલા શિક્ષકોની યાદી પણ મંગાવી છે. ત્યારે આવા શિક્ષકો ઉપર કડક કાર્યવાહી કરવાની પણ તેમણે માંગ કરી છે. ત્યારે દાંતા તાલુકાના હળાદ બાદ રાણપુર ઉદાવાસ ગામની સરકારી શાળામાં પણ પટેલ બીનાબેન 1 વર્ષથી શાળામાં આવતા નથી તેવું શાળાના આચાર્ય મિલન પટેલે જણાવ્યું હતું. ત્યારે મિલન પટેલે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અમે પત્ર પણ લખ્યો છે પણ તેમનો જવાબ આવ્યો નથી. ત્યારે દાંતા તાલુકામાં 6 દિવસમાં કુલ 4 ભૂતિયા શિક્ષકો મળી આવતા શિક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો છે અને આ 4 ભૂતિયા શિક્ષકો પૈકી 3 મહિલા શિક્ષકો છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સુધી તેમને નોટિસ આપવા છતાં પણ આ શિક્ષકો હાજર થતા નથી. સુહાબેન ભૂપેન્દ્રભાઈ, જે અમારી હડાદ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં 16/6/2023 રોજ હાજર થયેલ છે અને ત્યારબાદ 18/6/2023 રોજ સતત અનિશ્ચિત મુદ્દતની કપાત પગારની રજા પર ઉતરેલ છે. અત્યારે ગેરહાજર રહેવાથી અમને સરકારશ્રીએ જ્ઞાન સહાયકની વ્યવસ્થા કરી છે, તો અમારે 6-8ની અંદર 5 જ્ઞાન સહાયક છે, તો અમારે શિક્ષણમાં ક્યાંય કોઈ વિપરીત અસર હાલ પડતી નથી. રહી વાત બીનાબેન, તો બીનાબેન છેલ્લા લગભગ 1 વર્ષથી શાળામાં કપાત પગારી પર છે. એમને તારીખ 6/6/2023 રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ આપી દીધેલી છે, જેની સામે તાલુકા કક્ષાએ જાણ કરેલ છે. હવે બીનાબેન ક્યાં છે અમને ખબર નથી, પણ પગાર ચૂકવવામાં આવતો નથી.